બધી વસ્તુ તમે જો કરો લખી દેજો બધી વસ્તુનો મેં જે છે પોતાનું બનાવું છે કુદરતી બધી વસ્તુ આપણે જોઈએ તો જો વનસ્પતિ જે છે લીલારંગની આપણને જોવા મળે છે એની ઉપર આપણે જોવો તો કેવા સરસ રંગ બેરંગનું ગુલાબ જોવો તો લાલ કલરનું છે એવી રીતે જો પતંગ પતંગ આપણે તો સૌથી વધારે સરસ મજાના રંગ છે આપણને જોવા મળે તો આ બધા રંગ જે છે એ આપણે જાણવાના છે જો સૌથી પહેલા તમે આપણે વાત કરીએ તો દૂધ હવે દૂધ જે છે તમે બધા પીતા હશો તો દૂધનો જે રંગ છે એ કેવો છે તો દૂધનો જે રંગ છે એ સફેદ છે હવે એની બાજુમાં આપણને અહીંયા આપણો છે કાળો રંગ અને કાળા રંગમાં આપણને જે છે બ્લેક બોર્ડ નું જે છે ચિત્ર આપેલું છે જો આ જે છે આ કલર છે એને કેવો કલર કહેવાય તો આ જે રંગ છે એને કહેવાય કાળો રંગ અને આપણી આસપાસની વસ્તુ જોઈએ તો કાળા રંગની કઈ છે તો જે તમારો બ્લેક બોર્ડ હોય આ જે છે એ ગ્રીન બોર્ડ છે આવી રીતે બીજા બોર્ડ છે પેલા વધારે વપરાતા હતા બ્લેક બોર્ડ એ જે છે એ કાળા કલરના આપણે જોવા મળે છે બરાબર પછી આપણે પ્રાણીઓમાં જોઈએ તો ભેંસ જે છે ભેંસ તો જોવો તો મેં પણ કહ્યું આખી કાળી પછી આપણે નીચે જે ચિત્ર આપ્યું છે એ છે વાદળી રંગનું અહીંયા આપણે ચિત્ર આપ્યું છે હવે જો આસપાસની વસ્તુ આપણે જોઈએ આસપાસની વસ્તુમાં વાદળી રંગ છે જે તમને ઉપર જોવો એટલે આકાશ તમને દેખાય હવે આકાશનો જે આખો રંગ છે જે છે વાદળી જો આ જે છે ને એ વાદળી રંગ છે અને આવો જ રંગ વાદળી જે છે એ તમને આકાશમાં જે છે એ જોવા મળશે હવે એની બાજુમાં તમને જે બીજો રંગ આપ્યો છે એ આપ્યો છે લાલ જો અને બાજુમાં આપેલું છે સફરજન ચિત્ર હવે સફરજનનો જે રંગ છે એ કેવો છે લાલ રંગ હવે લાલ રંગની બીજી કઈ આપણે વસ્તુ જોઈ હતી જે સફરજનનો જેવો કલર છે એવા કલરની બીજી વસ્તુ તો ટમેટું છે ગુલાબ છે તો આ જે છે ને લાલ આવા આપણને આવો રંગ છે સફરજન ટમેટું ગુલાબ વગેરે જે વસ્તુ જે છે ને આપણને આ રંગની જોવા મળે છે પછી આપણને નીચે આપેલો છે એ રંગ છે લીલો રંગ હવે લીલા રંગની વસ્તુ જો તમારા ઘરમાં છોડ તો હશે જ પેલા લીલો રંગ જે છે આ જે છે લીલો રંગ છે હવે આવા આવો રંગ જે છે તમને ઘરમાં ક્યાં જોવા મળે છે સૌથી વધારે જે છે તમારા ઘરમાં જો છોડ વાવેલા હોય પછી તમે ઘરેથી ઝાડ આવતા હોય તો તમને જુદી જુદી જે છે વનસ્પતિ જોવા મળે ઝાડવા આપણે જેને કહીએ ફૂલ છોડ એ બધા જે છે કેવા હોય આ રંગના હોય અને આ જે રંગ છે છે લીલો રંગ હવે એની બાજુમાં આપણે આપેલું છે લીંબુ હવે લીંબુનો રંગ તમે જો કેવો છે આવો કલર જે છે ને લીંબુનો જોવા મળે છે ને આ જે કલર છે છે પીળો આને કહેવાય પીળો કલર એટલે લીંબુ છે એ આપણને પીળા રંગનું જોવા મળે છે તમારે છે ને આવો કલર જે છે આવા જુદા જુદા કલરની બીજી કઈ વસ્તુ જોવા મળે તમારે ગોતવાની છે બરાબર પછી આપણને આપેલી છે નીચેના રંગ હવે નારંગીનો રંગ જોવો એ આપણને આ રંગ જેવો જોવા મળશે હવે આ જે રંગ છે કેવો છે નારંગી રંગ છે ને કેસરી રંગ પણ આપણે કહી શકીએ આપણો જે રાષ્ટ્રધ્વજ છે કેવો છે કેસરી સફેદ ને લીલો કે જેમાં આપણને કાળે કલર જે છે જોવા મળે છે ઉપરનો જે શક્તિ રંગ છે છે કેસરી બરાબર પછી જો આપણે દૂધ જે રંગ કીધો તો સફેદ અને પછી લીલો કે જે વૃક્ષ છે વનસ્પતિ એના જેવો લીલો રંગ અને પછી છેલ્લે આપણને અહીંયા આપેલો છે જાંબુડીયો રંગ જાંબુનો રંગ તમે જોવો જાંબુ જે છે તમે ખાતા હોય એમાં જોવો એનો રંગ કેવો હોય છે એ રંગ જે છે એને કહેવાય જાંબુડીયો રંગ જો પાછળ આપણને કીધું છે કે કેટલીક વસ્તુ છે ને રંગતે રંગી હોય છે જેવી કે પતંગિયો અને મેં રંગતે રંગી વસ્તુ એટલે કેવી કે જેમાં એક કરતા વધારે રંગ તમને જોવા મળે જો દૂધ છે તો શું છે સફેદ એમાં બીજા તમને એક રંગ નહીં જોવા મળે પણ હવે અમુક વસ્તુ કેવી છે કે કેટલા બધા રંગ એક તો પતંગ જે તમે જોયું છે ને બીજું છે મેઘધનુષ બરાબર તો મેઘધનુષ જોશો તો તમને કેટલા બધા સાત રંગો છે તમને મેઘધનુષમાં જોવા મળશે હવે આ સાત રંગ છે એ કયા છે જો અહીંયા આપણે કીધું છે કે જાંબલી વાદળી પછી પીળો રાતો લીલો લીલો અને નારંગી આ જે છે એ બધા મેઘધનુષના રંગ છે અને આપણે જો લાઈનમાં કહીએ તો મેઘધનુષની જે આપણે કીધું છે તો મેઘધનુષ આપ્યું છે આપણને અને એમાં આપણે પહેલો કલર કયો છે બીજો કયો છે એ આપેલો છે જો મેઘધનુષ તે પ્રમાણે જોશું આપણે તો પહેલો છે એ જાંબલી પછી બીજો છે એ લીલો પછી ત્રીજો
આપણે મેં ડિઝાઇન ઓફ સ્ટેટ છે યાદ કરવા.